કેમ છો નાના નાના બાળકો? આ હું પ્રિયા અમીન તમારી ટીચર છું, જે આપણે આજે ગણિતમાં આપણું આ આપણી ગણિતની ચોપડી છે, ગણિત અને ગમ્મત ધોરણ એક. તો આપણે આપણું પહેલું ચેપ્ટર જોઈશું. નામ શું છે? આકારો અને જગ્યા, અંદર અને બહાર. અહીંયા આપણાને છે એક અરબ. આ શું છે? અરબ છે. અને તેનો ઊંટ, તો આ શું છે? ઊંટ. તો કે શિયાળાનો દિવસ હતો, તો શાનો હતો? શિયાળામાં શું લાગે? તો ઠંડી લાગે. પછી અહીંયા લખ્યું છે, અહીંયા કહેવા માંગે છે, અરબ ઊંટની પીઠ પર બેસી ફરવા જઈ રહ્યો હતો. એટલે આપણે અહીંયા ચિત્ર આપ્યા છે ને, એને જોઈને સમજવાનું છે કે આમાં કયા વાક્ય ઉમેરવાના છે અને કેવી રીતના વાક્ય બનાવવાનું છે. તો અહીંયા આપણે અહીંયા આટલું વાક્ય હતું કે શિયાળાનો દિવસ હતો. પછી આપણાને આ બે ચિત્ર આપ્યા, અને ઊંટનું અને અરબનું, અને ખાલી લખ્યું કે ની પીઠ પર. તો આપણે અહીંયા બોલવાનું, અરબ ઊંટની, ઊંટની પીઠ પર બેસી ફરવા જઈ રહ્યો હતો. રાતના અરબ એ તંબુ બાંધ્યો અને તેની અંદર ગયો. એટલે કોણ અંદર ગયું? તો કે અરબ તંબુની અંદર ગયો. ઊંટને બહાર રહેવા દીધો. એટલે અહીંયા આપણે ઊંટ શબ્દ બોલવાનો છે. ઊંટનું ચિત્ર આપ્યું છે ને, પણ આપણે ઊંટ એવું બોલવાનું છે. તો ઊંટને બહાર રહેવા દીધો. એટલે આમાં શું થયું? તો અંદર બહાર કીધું છે, બરાબર. આપણાને ટાઇટલ શું આપ્યું છે? અંદર બહાર. તો આપણે જોયું કે પહેલા જ અંદર બહારનો ઉપયોગ શામાં થયો? તો જે અરબ હતો તે તંબુની અંદર ગયો, અને ઊંટ હતો તે તંબુની બહાર રહ્યો. ઊંટ કહે, બહાર ખૂબ જ ઠંડી છે, શું હું મારી ડોક અંદર લઉં? તો ઊંટ પેલા અરબને પૂછે છે કે બહાર તો બહુ ઠંડી છે, તો હું મારી આ ડોક છે એ અંદર તંબુમાં લઉં? તો પછી અહીંયા અરબ જવાબ આપ, આ અરબ છે તે ઊંટને કહે છે, હા તું તારી ડોક અંદર કરી લે. તો આમાં પણ અંદર બહાર આવ્યું કે બહાર ઠંડી છે, તો અંદર ડોક નાખું? તો અહીંયા અરબ પાછું કહે છે, હા તું તારી ડોક અંદર નાખ. એટલે આ પાછું અંદર આવ્યું. પછી છે, બહાર તો ખૂબ ઠંડી છે. ઊંટ એવું કહે છે પાછો ફરી કે બહાર તો ખૂબ ઠંડી છે, શું હું મારા આગળના પગ અંદર લઉં? એટલે ઊંટ પેલા અરબને એવું કહે છે કે બહાર ખૂબ ઠંડી લાગે છે, તો હું શું મારા આગળના પગ અંદર લઉં? તો એમાં પણ બહાર અંદર આવ્યું. તો અહીંયા અરબ કહે છે, હા તું તારા આગળના પગ અંદર લઈ લે. એટલે આમાં બી કીધું અરબે કે અંદર લઈ લે. પછી અહીંયા આપણાને લખ્યું છે, બહાર તો ખૂબ ઠંડી છે, શું ઊંટ એવું કહે છે પાછો ફરી અરબને કે બહાર તો ખૂબ ઠંડી છે, શું હું અંદર આવી જાઉં? એવું એ ઊંટ અરબને કહે છે. તો અરબ કહે, અરબ ઊંટને જવાબ આપે છે. શું જવાબ આપે છે? અરે ના, આ તંબુ આપના બંને માટે ઘણો નાનો છે. શું કરે છે? આ તંબુ આપણા માટે ઘણો નાનો છે. તો પાછું અહીંયા ઊંટ કે, એટલે હું અંદર આવું છું અને તમે બહાર જાઓ. એટલે હવે તંબુમાં ઊંટ આવી ગયું અંદર, અને પેલો જે આ હતો માણસ, એને શું કર્યું? તંબુની બહાર બેસાડી દીધો. તો આપણાને અહીંયા પહેલાં એવું જોવા મળે છે કે પહેલાં અંદર અરબ હતો અને હવે બહાર ઊંટ હતો, અને પાછી આપણાને પાછળ એ રીતના જોવા મળે છે કે ધીરે 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 કરીને ઊંટ આખો એમાં આવી ગયો તંબુમાં, અને અરબને બહાર
કાઢીને બેસાડી દીધો. હવે અહીંયા આપણાને આપ્યું છે નાનું અને મોટું. અહીંયા સૂચના છે મોટા પર સાચાની નિશાની કરો. તો અહીંયા આપણાને આ બે ચિત્ર આપેલા છે, કૂતરાનું અને આ પ્રાણીનું. એમાંથી કયું ચિત્ર તમને, કયા પ્રાણી મોટું દેખાય છે, આ બેમાંથી કયું પ્રાણી મોટું દેખાય છે? તો આપણાને આ પ્રાણી મોટું દેખાય છે. તો આપણે શું કરવાનું છે, આ રીતના ખરાની નિશાની કરવાની છે. પછી નાના પર સાચાની નિશાની કરો. તો આ બે પાંદડા આપણાને આપવામાં આવ્યા છે. તો એ બે પાંદડામાં તમને સૌથી નાનું પાંદડું કયું દેખાય છે? તો આ. તો એના નીચે આપણે શું કરવાની છે, આ કરીને નિશાની કરવાની છે. તો આમાં બી એ જ રીતના, તો આ બે છે એમાં તમને નાનું કોણ દેખાય છે, ખિસકોલી કે ગાય, કોણ નાનું દેખાય છે? તો કે ખિસકોલી. તો આપણે ખિસકોલી પર આમ સાચાનું નિશાન કરવાનું છે. નાના પૈડા પર સાચાની નિશાની કરો. તો આ બેમાંથી આ બે છોકરા છે બરાબર, એ બંને શું ફેરવે છે, પૈડું ફેરવે છે. શું ફેરવે છે, પૈડું ફેરવે છે. એ બંને પાસે એક એક પડું છે. આ પડામાંથી નાનું પડું કયું? તો આ તો મોટું દેખાય છે અને આ કેવું દેખાય છે, તો કે નાનું. તો આપણાને નાનું પડું શોધવાનું છે ને. તો નાનું પડું કયું? તો આ. એના પર આપણે શું કરવાનું છે, સાચાની નિશાની કરવાની છે. હવે આપણે જોઈશું સૌથી મોટું, સૌથી નાનું. પછી અહીંયા સૂચના આપી છે સૌથી નાના ઝાડ પાસે સાચાની નિશાની કરો. તો આપણાને અહીંયા કેટલા ઝાડ આપ્યા છે, ત્રણ ઝાડ આપ્યા છે. તો ત્રણ ઝાડમાં તમને સૌથી નાનો ઝાડ કયું દેખાય છે, તો કે આ. તો આપણે એના એના પર પાસે શું કરવાનું, આ રીતના સાચાની નિશાની કરવાની. પછી સૌથી મોટા પ્રાણી પાસે સાચાની નિશાની કરો. તો અહીંયા કૂતરો છે, બિલાડી છે અને આ શું છે, હાથી. તો તમે બધા કહો તો ચલો કે સૌથી મોટું પ્રાણી કયું દેખાય છે તમને આમાં. કૂતરો મોટું છે, નથી. ઉંદર બિલાડી મોટું છે, ના. તો હાથી શું છે, મોટું છે. તો એની પાસે આપણે સાચાની નિશાની કરી દેવાની. સૌથી નાના ફળ પાસે સાચાની નિશાની કરો. તો આમાંથી સૌથી નાનું ફળ કયું છે, કેરી, તરબૂચ અને ચેરી. તો એમાંથી કયું તમને સૌથી નાનું ફળ દેખાય છે, તો કે ચેરી. તો એના પર આપણે સાચું કરવાનું. સૌથી મોટા પરપોટા પાસે સાચાની નિશાની કરો. આ છોકરો છે એ શું બનાવે છે, ગુબ્બારા જેવું, મતલબ પાણીના જે બલૂન્સ બનાવીએ ને આપણે નાના નાના પરપોટા, તેમાં આ પરપોટા જે બનેલા છે એમાં સૌથી મોટો પરપોટો કયો, તો કે આ દેખાય છે બધાને સૌથી મોટો. તો એના પાસે આપણે આ રીતના સાચું કરી લેવાનું. પછી લખ્યું છે ઉપર નીચે. તો અહીંયા આ શું છે, તો આ છોકરો શું છે, ઉપર છે, લસરપટ્ટીની ઉપર છે. આ છોકરો અહીંયા છે એટલે આપણે શું કહી શકીએ, છોકરો લસરપટ્ટીની ઉપર છે. આ છોકરો અહીંયા પાછળ છે. તો આપણે શું કહી શકીએ, છોકરો લસરપટ્ટીની નીચે છે. આ ઝાડ પર એક ચકલી બેઠી છે અને નીચે બિલાડી ઊભી છે. તો આપણે શું બોલાશે, ઝાડની ઉપર પક્ષી બેઠું છે અને ઝાડ નીચે બિલાડી બેઠી છે. સૌથી ઉપરના ગળા ઉપર ખરાની નિશાની કરો. એટલે સૌથી જે ઉપરનો ગળો હોય એના પર શું કરવાનું, ખરાની નિશાની કરવાની. શું કરવાનું, ખરાની નિશાની કરવાની. એટલે આમાંથી સૌથી ઉપરનો ગળો કયો છે, તો કે આ. તો એના પાસે શું કરવાનું, આપણે આ રીતના ખરાની નિશાની કરવાની. પછી સૌથી નીચેના પગથિયા નજીકના પ્રાણી પાસે સાચાની નિશાની કરો. એટલે સૌથી નીચેનું પગથિયું કયું, તો કે આ. હવે એ પ્રાણી પાસે આપણે શું કરવાનું, સાચાની નિશાની કરવાની. તો આ રીતના આપણે સાચાની નિશાની કરી દીધી.
તો આપણું આ શું છે, આપણું આ પહેલું ચેપ્ટર છે, એમાં આજે આપણે ભણવાનું બાકી છે. તો આપણે આજના વિડીયોમાં આટલું આપણે જોયું. હવે આવતા વિડીયોમાં આપણે નજીક દૂર સમજીશું, બરાબર. તો આપણે શું જોયું હતું, તો કે ઉપર નીચે, આપણે ઉપર નીચે જોયું કે ઉપર નીચે શું છે, બરાબર. પછી ઘડો, ઉપર સૌથી ઉપર ઘડો છે એના પર સાચું કરવાનું, સૌથી નીચે પગથિયે છે એના પર સાચું કરવાનું, અહીંયાથી કોણ મોટું ને કોણ નાનું એના પર રાઉન્ડ કરવાનું, કયું મોટું છે કયું નાનું છે. અહીંયા બી એ છે કે કયું પ્રાણી મોટું છે, કયું પાન મોટું છે, કયું પક્ષી પ્રાણી મોટું છે, કયું પરડું મોટું છે કે નાનું છે, એ રીતનું અંદર બહાર, ઉપર નીચે, મોટું નાનું, એ રીતના આપણે આગળ શીખવાનું છે. હવે આપણે નવા વિડીયોમાં શું શીખવાનું છે, તો કે નજીક દૂર. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી મળીશું. નમસ્કાર, જય હિન્દ.